चरित्रों से भरपूर है सागर की ये कथा। धुमरू अने नारद बे ज्ञान विद्या शीख्या ने वैकुंठ में वगाड़वा गया, समझाणु કે તુમરુ ઉપર ભગવાન રાજી થયા, પોતાના વસ્ત્ર અલંકાર આપ્યા, નારદ ઉપર રાજી ન થયા. પછી નારદ ને એમ થયું કે મારી ઉપર રાજી ન થાય એમ ન હાલે, માટે મારે એના જેવી જ જ્ઞાન કળા શીખવી છે, એથી વધારે તે બહુ શીખ્યા બહુ શીખ્યા ને પછી વગાડ્યું. તો મહારાજ કે હજી તુમરુ જેવું નથી આવડતું, વળી બહુ શીખ્યા ને વગાડ્યું તો હજી એના જેવું નથી આવડતું. નારદજી કે હજ થઈ ગયો હવે, તે કહે છે હાથ મનવંતર સુધી જ્ઞાન વિદ્યા શીખ્યા, બોલો ને ભગવાન આગળ વગાડે પણ ભગવાન રાજી જ ન થાય. પછી બહુ ઠાક્યા કે હવે હું કરું. પછી એકાંતમાં લક્ષ્મી માતાને મળ્યા કે માં હવે હું થાકી ગયો છું, મારો બાપ રાજી થતો નથી, માં કાંઈક શીખવાડ કે બાપો રાજી કેમ થાય. હું એટલું બધું શીખ્યો અને કાંઈ મેળ પડતો નથી, સમજાણું. તે લક્ષ્મીમાંએ કીધું એક કામ કરો, તમે તુમરૂ પાસે શીખો. તો કે એની યારે તમારે વટશે કે એની ભાઈ જઈને શીખું નહીં, હું ગમે ત્યાં શીખું મરી જાઉં પણ. તો કે તો રાજી નહીં થાય. તો કે હું મને જ ગાતા આવડતો. તો કે ગાતા બધું આવડે છે તમને, તુમરું કરતા હારું. તો ભગવાનને પછી ગાવા આરે સંબંધ હોય ને, હું મસ્ત મજાનું ગાવ છું તો રાજી ન થાય એટલે. ત્યારે લક્ષ્મી માતા કે તમારી અહીંયા જ ભૂલ છે, તમે વાત સમજતા નથી. તો હું સમજવાની? તો કે ભગવાનને હારું ગાવશો મોડું ગાવશો એની આરે કાંઈ સંબંધ નથી. હું કહો છો એની હારે કાંઈ સંબંધ નથી. તમે અમથે અમથા હાથ મનવંતર બગાડ્યા હારું ગાવા, તો શેની હારે સંબંધ છે? ભગવાનને સંબંધ છે નિર્માની પણ હારે. હે કા કીડી સખીને પ્રેમાનંદ સ્વામી કરતા હારું ગાતા આવડતું, વગાડતા આવડતું, કળા હોશિયારી બધું હારું હતું, પણ નિર્માની પણ નહોતું, મહારાજને નહોતા ગમતા. બોલો હું કેવું છું તમારે? અને ગયા બહુ મોટા હારે વિરોધ હોય ન હારું રે ને તો પછી સત્સંગમાં નો રહેવાય. જડખે પડખે વાળા અરે થોડી ખટાશ હોય ને તો હાલ્યું જાય, પણ મેન હોય એની અરે ખટાશ થાય તો જવું હોય જ પડે. ઘણા દાખલા છે. માં લક્ષ્મી કહે છે કે તમે સમજ્યા જ નથી નારદજી, તમે હમથા હમથા રિયાઝ કરકેર કરો છો, બીજો કાંઈ સંબંધ નથી. હારું ગાતા આવડે વગાડતા આવડે એની અરે, હારું નિર્માની થતા આવડે ને એના ઉપર પ્રભુ રાજી થાય. કે આ યુક્તિ કોને શીખવાડી? લક્ષ્મી માએ. અને એના માટે તમારે તુમરૂ આગળ જવું પડશે. પછી તુમરૂ પાસે જઈને શીખ્યા પછી ભગવાન રાજી થયા અને વસ્ત્ર અલંકાર આપ્યા.